સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. ખેડૂત મિત્રો, આજે આપણે અન્નદાતા કાર્યક્રમમાં સુરત જિલ્લામાં થતી જુવારની ખેતી વિશે માહિતી મેળવીશું. શિયાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જુદા જુદા ધાન્ય પાક મેળવતા હોય છે. ખાસ કરી બારડોલી પંથકના ખેડૂતો દ્વારા આ ધાન્ય પાકોની સારી કિંમત મેળવવા પોંક તરીકે ધાન્ય પાકોને વહેંચવાનું ચાલુ છે. તેમાં પણ ખેડૂત મિત્રો દ્વારા આ વર્ષે જુવારનો પોંક લેવામાં આવ્યો છે. જો કે ગત વર્ષની સરખામણીએ એ વાત કરી તો પોંકનું ઉત્પાદન ઓછું થયું, પરંતુ તેની સામે બજાર ભાવ સારો મળતા પોંકની કિંમતમાં ખેતીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. નામ ગૌરવ, હું જૂની કિકવાડનો ખેડૂત છું. દર વર્ષે શેરડી બનાવીએ તો એનો ભાવ પૂરતો મળે નહીં, એના કારણે અમે વાનીની જુવાર બનાવી તો એમાં દર વર્ષે ઉત્પાદન બી સારો, ભાવ બી સારો મળતો હતો. તો આ વર્ષે ઉત્પાદન વધારે અને ભાવ અમને પૂરતો મળતો નથી. દર વર્ષે 500 રૂપિયા ભાવ રહે તો આ વર્ષે 300-400 રૂપિયા જ ભાવ અમને મળે છે. હું રાજુભાઈ મનહરભાઈ પટેલ, અમે બારડોલી આવેલા હતા એટલે આ શિયાળાની સિઝન છે અને પંખની સિઝન છે તો પંખ લેવા માટે અને ખાવા માટે અહીંયા બારડોલી આવ્યા. અને પંખનો કિંમત જે કંઈ હોય તો અમે સુરતી લાલા છે એટલે પંખ તો ખાવાના જ, અને એનો જે કંઈ ભાવ હોય, વધારો હોય કે ઓછો હોય, પણ પંખ ખાવા વગર આ શિયાળામાં ચાલે નહીં. અને એમાં તો સુરત જિલ્લો મોખરે જ છે. હું બારડોલીની રહેવાસી છું. અમારે અહીંયા બારડોલીમાં મીઢોળા નદીના પુલ અહીંયા પોક સારો વેચાય છે. મોંઘો હોય છે છતાં પણ ક્વોલિટીનો માલ સારો હોય છે, સરસ હોય છે. તમે દર વર્ષે પોક ખાઈએ છે અને પોકના એટલા બધા અહીંયા કાઉન્ટર હોય છે કે એ લોકોનો પણ મહેનત પ્રમાણે પૈસા મળવા જોઈએ, ખરીદી થવી જોઈએ. એટલે અમે લોકો દર વર્ષે પોક ખાઈએ છીએ. જે ભાવ હોય છે તે ભાવ હમું નથી જોયા, પણ થોડા થોડા દિવસે અમે અહીંયાનો પોક લાવીને ખાઈએ છીએ. અને અમારે અહીંયા બધા જ અમારા બારડોલી કે સુરતથી ના બધા આવે તે પણ બધા જ લઈ જાય છે અને ખાય છે. પોકવાળા ખાય છે, પોક ખાય છે, બધું જ ખાય છે. છાશ મળતી હોય તો છાશ, ધાણાની ચટણી બધા જ ખાય છે અહીંયા આવીને. ખેડૂત મિત્રો, આજે આપણે અન્નદાતા કાર્યક્રમમાં એવી પ્રગતિશીલ યુવા ખેડૂતની વાત કરીશું જેમણે સિવિલ એન્જિનિયરની પોતાની કારકિર્દી છોડી ખેતીને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવી ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મેળવી એક નવો વિક્રમ સર્જ્યો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પંચમહાલ જિલ્લાના સ્નાપા ગામના યુવા ખેડૂત શિવમ પુરોહિતની. શિવમ શરૂઆતથી જ કૃષિ ક્ષેત્રે આગળ વધવાની ખેવના ધરાવતો અને તેથી જ પોતાના સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં પણ પોતાની રૂચિ હોવાથી કૃષિ ક્ષેત્રના વિવિધ અભ્યાસ તેમજ તેને લગતા સેમિનારમાં પણ જવાનું શરૂ કર્યું, જેમાં શિવમ પુરોહિત છીપ મોતીની ખેતી, મત્સ્ય ઉદ્યોગ, રેશમના કીડાની ખેતી તેમજ મધમાખી પાલન વગેરેની માહિતી મેળવી હતી. અને તેમાં પણ મત્સ્ય ઉદ્યોગમાં આગળ વધવા આણંદ ખાતે આવેલ સરકાર માન્ય સીફા સંસ્થામાં મત્સ્ય ઉદ્યોગ અંગેની તાલીમ મેળવ્યા બાદ શિવમે પોતાની ખેતીલાયક જમીનમાં જ આ મત્સ્ય ઉદ્યોગની શરૂઆત કરવાનું નક્કી કરી પોતાની 1.25 એકર જમીનમાં કૃત્રિમ તળાવ તૈયાર કર્યું અને ઉમરગામથી માછલીની રૂપચંદ નામની જાત લાવી પોતે બનાવેલા કૃત્રિમ તળાવમાં તેનો ઉછેર કરવાનું શરૂ કર્યું, જેના પરિણામે શિવમ આજે 1 વર્ષમાં 8 લાખની આવક મેળવી રહ્યો છે. હાલ હું સિવિલ એન્જિનિયરિંગ કરી રહ્યો છું. મારે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં એડમિશન જોઈતું હતું, પણ ઓછા ટકા હોવાના કારણે મને એડમિશન ન મળ્યું. પણ મારી જે ખેતી પ્રત્યેનો જે રસ હતો એ એવો ને એવો રહેવાના કારણે હું તેની અંદર મારું જે સંશોધન છે, મારે જે આગળ ને આગળ વધવું હતું તે મેં ચાલુ ને ચાલુ રાખ્યું અને ઘણા બધા લોકોને મળતો ગયો, તેમના અનુભવો વિશે જાણતો ગયો. અને એમ જોતા મને ફિશ ફાર્મિંગ એટલે કે મત્સ્ય પાલનનું આઈડિયા આવ્યો અને તેના માટે મેં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીફા સંસ્થા છે જે આપણી સરકારી સંસ્થા છે તેની અંદર મેં ટ્રેનિંગ લીધી અને ત્યાં મને ત્યાંની જે એક્ઝામિનેશન હોય છે તેની અંદર મને પુરસ્કાર પણ મળ્યો. એટલે જે યુનિવર્સિટીમાં મને એડમિશન મળી ન શક્યું ત્યાં મને પુરસ્કાર મળ્યો. તો આજે મેં મારા ગામની અંદર 1.25 એકર તળાવમાં 25,000 રૂપચંદનું
ઉછેર કરી રહ્યો છું અને તેમાંથી હું બહોળા પ્રમાણમાં નફો પણ મેળવીશ અને તેના માટે તેના જે બચ્ચા છે એ હું ઉમરગામથી લાવ્યો છું. અને આજના યુથને ખાસ કરીને હું કહેવા માંગુ છું કે જો તેમના મનમાં એક જીદ હોય કે તેમને નોકરી નથી કરવી અને ઉદ્યોગમાં સાહસ કરવું છે તો જરૂરથી તમે તમારા જે સપનાઓ છે તેને દબાવશો નહીં, પણ એક શરૂઆત કરો તો તમને કોઈ પણ અડચણ રોકી શકે નહીં. વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. ખેડૂત મિત્રો, આજે આપણે અન્નદાતા કાર્યક્રમમાં ઓર્ગેનિક હળદરની ખેતી વિશે માહિતી મેળવીશું. સામાન્ય રીતે દરેક ખેડૂત મિત્રોએ હળદરની ખેતીમાં જુદા જુદા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ બોટાદ જિલ્લાના સાલંગપુર ગામના ભાવિક ખાચર નામના યુવા ખેડૂતે ગાય આધારિત ઓર્ગેનિક હળદરની ખેતીનો પ્રયોગ કરવામાં આવ્યો. ભાવિકભાઈનો આ પ્રયોગ એવો તો સફળ રહ્યો કે આજે પોતાના 20 વીઘાની ખેતરમાં ઓર્ગેનિક હળદરનું વાવેતર કરી વેપારીઓ અને ખેડૂતોને બિયારણ માટે વેચી રહ્યા છે. તેમાં પણ આવક વધારે મેળવવા પોતાના ખેતરમાં હળદર દળવાની ઘંટી લાવી પોતે જાતે હળદર દળી તેનું પેકિંગ કરી અને ત્યાં વેચે છે. નવાઈની વાત તો એ છે કે બજારમાં હળદરના 1 કિલોના ભાવ ₹150 છે, જ્યારે ઓર્ગેનિક હળદરના આ 1 કિલોના ભાવ ₹200 રાખ્યા છે. ભાઈ રણજીભાઈ ખાચર, ગામ સારંગપુર. હું છેલ્લા 5 વર્ષથી ખેતી કરું છું અને તેમાં હું હળદરની ખેતી કરું છું છેલ્લા 3 વર્ષથી. તે ઓર્ગોનિક, સંપૂર્ણ ઓર્ગોનિક રીતે કરું છું. તેમાં ગાયનું ગૌમૂત્ર, સાણ, સણાનો લોટ, ગોળ આ બધું મિક્સિંગ કરીને જે દેશી પદ્ધતિથી પહેલાં જે થતી હતી આપણે એ રીતની હું હળદર કરું છું. એમાં હળદર અમે જો તો અમે પહેલાં 10 દિવસના પ્રવાસમાં ગયા હતા ઇઝરાયલ. ઇઝરાયલના પ્રવાસમાંથી અમે જોયું કે બધા પોતાની પ્રોડક્ટ કઈ રીતે વેચતા હોય છે, તો ત્યાં એ બધા ઘણી બધા સંખ્યામાં એવું કરતા હોય છે કે પોતે ઉગાડે ને પોતે જ પોતે વેચતા હોય છે. એટલે અમે પણ આ વર્ષે ત્રીજા વર્ષે આજે 20 વીઘાની હળદર છે અમારે. પહેલા વર્ષે 18 વીઘાની હતી, છેલ્લા ત્રીજા વર્ષે અમે પોતે 20 વીઘાની હળદર કરી. તેને અમે બોઇલિંગ કરી, તેનો પાવડર બનાવી અને એ પાવડર અમે આજે માર્કેટમાં મૂકી દીધો છે. તેને અમે ₹200 કિલો તરીકે મૂક્યો અને સંપૂર્ણ બધાને ખાવા માટે જેમાં જે એન્ટીબાયોટિક જેમાં બધા રોગો મટતા હોય તો એ આપણે આ હળદરથી આપણે મળતા હોય છે. અને ખાસ કરીને આજે ઓર્ગોનિક પદ્ધતિથી હળદર થાય છે એની માટે આ હળદર બધા સ્વાદમાં અને ટેસ્ટમાં બધાના ઘરે આજે સંપૂર્ણ રીતે સારામાં સારું કામ. હળદર સિવાય હું કેળા, જામફળ, દાડમ, લીંબુ આવી ઘણી બધી પ્રકારની જેમ સિઝનેબલ જેમ સિઝન ઉપર આવતી હોય એ રીતના અમે અલગ અલગ ઘઉં છે આ વસ્તુ છે તે વસ્તુ અમે અલગ અલગ કરતા. હું આજે મીડિયાના માધ્યમથી અન્ય ખેડૂતોને એ સંદેશો આપું છું કે જેમ ઇઝરાયલમાં પદ્ધતિ છે કે પોતે વાવે અને પોતે ને પોતે વેચે અને પોતાનું માર્કેટ પોતાની ખેડૂતને જે વાડી કહેવાય તે વાડીમાંથી જ પોતાનું વેચાણ થાય એ હું આજે યુવાન તરીકે બધાને કહું છું. જયંતિભાઈ માવજીભાઈ, તલસાણીયા. ભાવિકભાઈ, ઓર્ગેનિક હળદર છે અને ગામમાં અને બજારમાં જે બહાર મળે છે એ આપણે કેમિકલવાળી આવે છે અને અહીંયા આપણે છે એ ઓર્ગેનિક આવે છે, દેશી હળદર આવે છે, એટલા માટે આવ્યા છીએ. બજારમાં 150ના ભાવે મળે છે, અહીંયા 200ના ભાવે મળે છે, પણ 50 રૂપિયા અમારે વધારે થાય, પણ અમારે સારું ખરીદવું છે એટલે અમે ભાવિકભાઈ પાસે આવ્યા છીએ લેવા. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો શેરડીની ખેતી કરી રહ્યા છે, પરંતુ દિન પ્રતિદિન મોંઘા થતા બિયારણ અને જંતુનાશક દવાના ખર્ચના પરિણામે આજે આ ખેડૂતોએ માત્ર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના રમણભાઈ પટેલ દ્વારા સજીવ ખેતી આધારિત શેરડીની ખેતી કરી ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મેળવી એક નવો વિક્રમ સર્જ્યો છે. રમણભાઈ દ્વારા મહારાષ્ટ્રમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોનો સંપર્ક કરી પોતાના ખેતરમાં આ સજીવ ખેતીથી થતી શેરડીની ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ખેતીના પરિણામે આજે સામાન્ય શેરડીની ખેતી કરતા ખેડૂતો બમણું ઉત્પાદન મેળવી મબલક આવક મેળવી રહ્યો છે. આ રમણભાઈનું શેરડીનું ખેતર છે, 265 વેરાયટી છે, ગાય આધારિત બનાવેલી છે. મે મહિનામાં એ એમને મહારાષ્ટ્રથી રોપા મંગાવીને મૂકેલી છે. અત્યારે લગભગ 10-10-15-15 પીરાની શેરડી થઈ ગયેલી છે અને ટોટલી ગાય આધારિત છે, 0 બજેટમાં બનાવેલી. એમાં કોઈ જાતનું કેમિકલ કે કોઈ જાતનું ખાતર વાપરેલું છે નહીં. ગાયના પેશાબને ગૌ જીવામૃતના ઘન જીવામૃતથી જ બનાવેલી છે અને રમણભાઈ આનો ગોળ બનાવીને માર્કેટમાં વેચવાના છે કેમિકલ વગરનો. પેલી શેરી કેમિકલથી બને એટલે એ જ એનાથી રોગ થાય શરીરમાં અને આ ગાય આધારિત એટલે આ કોઈ જાતનું કેમિકલ વપરાય ના એટલે શરીર માટે સારી. આમાં અત્યારે 0 બજેટમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ શેરી આવી જોઈ નહીં, પણ આમાં મહારાષ્ટ્ર સુભાષ પાલેકરની સેવાળ ફેરીમાં ગયેલા ત્યાં જોયેલી, ગુજરાતમાં તો નહીં.
ગાય આધારિત શેરડી બનાવેલી છે, વેરાયટી 265 છે, મે મહિનાના એન્ડમાં વાવેતર કરેલ છે. અત્યારે લગભગ 10 ફૂટની હાઇટ છે એની, અને 18 થી 20 ફૂટની હાઇટ થશે. એના એક આંખના ટુકડા મંગાવીને વાવેતર કરેલ છે. પાયામાં એને બીજામૃતનો બટ આપીને કરેલું છે, ત્યારબાદ ઘન જીવામૃત આપ્યું, અને ત્યારબાદ પાણીમાં જીવામૃત આપીએ છીએ અને ઉપર સ્પ્રે કર્યો. અત્યારે લગભગ હજુ એપ્રિલ મહિનામાં એનું કટિંગ કરીશું અને ગોળ બનાવીશું. કેટલી લાંબી અને કેટલી જાડી છે? અત્યારે લગભગ ડાંગ જેવા દંડા છે એના, જે તમે દેખાય છે, અને પીરાય પણ એનો કોઈ જાતનો રોગ નથી શેરડી પર અત્યારે, જે ગાય આધારિતમાં બને છે, કેમિકલવાળી બને. કેટલી લાંબી થશે? 18 થી 20 ફૂટનો અંદાજ છે મારો. આવી જોવામાં નથી આવી, અમે બધા ફરીએ છીએ પણ આવી જોવામાં આવી નથી. જે મહારાષ્ટ્રમાં ઝીરો બજેટમાં આવી હતી, મહારાષ્ટ્ર સતારાથી મંગાવેલી. હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. ખેડૂત મિત્રો, દિન પ્રતિદિન એમ ખેતી મોંઘી અને ખર્ચાળ થતી જાય છે, ત્યારે હવે ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મેળવવા અને ખેડૂત મિત્રોએ બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના અનેક ખેડૂત મિત્રો દ્વારા દાડમની બાગાયત ખેતી કરી ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન. જો કે દાડમની ખેતીની વાત કરવામાં આવે તો પ્રારંભિક તબક્કામાં ખૂબ ઓછું વળતર મળે છે, પરંતુ 2 વર્ષ બાદ આ રોકાણનું વળતર એ ખૂબ મોટા પ્રમાણમાં મેળવી શકાય છે. અરવિંદભાઈ શંભુદાસ પટેલ. ખેતી અમે 3 વર્ષથી કરીએ છીએ. પહેલાં અમે લાખણીમાં જતા આવતા, અમારા એક મિત્ર હતા તેઓ શામળાજી કરીને, તેઓ જતા આવતા એટલે એમના રોપા જોયા અમે, એમના ઉત્પાદન બી સારું હતું એટલે એમને કીધું. પહેલાં અમે એરંડાની જ ખેતી થતી અમારે, એરંડા અને મરચાની ખેતી, પણ એની ઉત્પાદનમાં કંઈ મળતું નહોતું, 20,000 રૂપિયા ઉપર, 20-25થી ઉપર ઉત્પાદન થતું નહોતું. એટલે શામળાભાઈએ કીધું કે તમે આની ખેતી અરવિંદભાઈ થોડી કરી જુઓ, એટલે એમને થોડું માર્ગદર્શન આપ્યું. એમના ત્યાંથી અમે રોપા લાયા અને પછી અમે વાવેતર ચાલુ કર્યું. મારે આજે 4 વર્ષ થયા વાવેતર કરે, તો બીજા વર્ષથી ઉત્પાદન ચાલુ થઈ ગયું. પહેલા વર્ષે મારું 7 લાખનું ઉત્પાદન થયું, મારી આગળ 3,000 રૂપા છે. પછી દર વર્ષે ખર્ચો અમારો 2.5-3 લાખ રૂપિયા ખર્ચો થાય છે, એટલે બીજા વર્ષથી ખર્ચાનું ઉત્પાદન થોડું ઘટતું ગયું. કારણ કે રોપા જેમ મોટા થયા એમાં ખર્ચાનું ઉત્પાદન થોડું ઘટતું ગયું, ખાતર ને એવું થોડું ઓછું આપતા હતા અમે. ખેડૂતોને એ જ કહીએ છીએ કે આ ધંધો કરાય, ખેતી મરચાની કે એરંડાની કપાસની ખેતી ના કરાય, ખેતી આ જ કરવી જોઈએ. કારણ કે આ સાલ મારું બાગાયતની અંદર લગભગ 60-70 ટન માલ મારો થશે, 25-30 લાખની એવરેજ છે મારી. આજે આપણે જે અળસિયાની ખાતર, આપણે વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાનું ખાતર વિશે આપણે જે અગત્યની બાબતો આપણે જાણીએ, ખાસ કરીને અળસિયાનું ખાતર આપણે બનાવવા માટે એક તો મુખ્ય મુદ્દો, એક ખાસ કરીને અળસિયાની જે જાતો છે પસંદગી કરીને જાતો, કે ઇસિનિયા ફ્લોટીડા છે, ઇડીનસ એન્જન્સ છે, જે તેના ખોરાક જે ખાય છે એનું 3 ગણું વર્મી કમ્પોસ્ટ તરીકે, એની કાસ્ટ હગાર જે બહાર પડે છે એને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે આપણે ઓળખવામાં આવે છે. જે જગ્યાની પસંદગી, ખાસ કરીને ઊંચાણવાળી જગ્યા, કે જે જ્યાંથી આપણે ઊંચાણવાળી જગ્યા પસંદ કરવાની જરૂરિયાત રહે છે, કારણ કે જે ઊંચાણવાળી જગ્યા આપણે પસંદ કરીએ, અળસિયાની અંદર જે આપણે ભેજનું પ્રમાણ જાળવવાનું હોય, તો પાણીનો છંટકાવ કરીએ તો વધારાનું પાણી અંદર નીકળી શકે. એક કે જ્યાં આપણે છાયાવાળી જગ્યા, કે અળસિયા સેન્સિટિવ બહુ હોય છે, કે અને એક છાયાવાળી જગ્યા આપણે, જ્યાં આપણે છાયા ઉપલબ્ધ થઈ શકે એવી છાયાવાળી જગ્યા પસંદ કરવી જોઈએ. બીજું કે અને આપણે સેન્દ્રીય તત્વ અથવા તો જેનું મટીરિયલ છે, ખોરાક માટેનું જે મટીરિયલ છે, એ અવેલેબલ તાત્કાલિક એની જગ્યાએ મળી શકે એવી જગ્યા આપણે ખાસ એ પસંદ કરવી. આપણી પાસે સેન્દ્રીય ખોરાક કેટલો ઉપલબ્ધ છે એના પ્રમાણમાં આપણે એનો બેડ કરવાનું જરૂરિયાત રહે છે. કે સામાન્ય રીતે જ્યારે કે બેડ આપણે તૈયાર કરીએ 10 મીટર બાય 1 મીટર અને 2-3 ફૂટ જેટલો ઊંચો, ખાસ કરીને અળસિયાની જ્યારે આપણે બેડ ભરવાનું થાય ત્યારે એના માટેના જે 4 સ્ટેપ આપણે ગણતરી આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. કે શરૂઆતમાં આપણે બેડ જો તૈયાર કરવું હોય તો સિમેન્ટથી પણ પાકું કરી શકાય, અથવા તો આ જે ટાચ ઈંટો અને ગોરાળું માટીનો ભૂકો કરી અને નીચે દબાવીને પછી આપણે આપણા ફાર્મ વેસ્ટ જે આપણે ગણીએ છીએ, કે જે ઝાડપાનના પાંદડાઓ છે, કે પછી શેરડીના પાંદડા છે, કે પાલો છે, કે પછી આપણે પથારી, આપણે જે ઢોર ઢાકરની જે પથારી આપણે ઓગાટ બહાર કાઢીએ એ ઓગાટ છે, જે વસ્તુઓ આપણે નીચેના પહેલા થરમાં આપણે પાથરી અને એને અઠવાડિયા સુધી એક તૈયાર કરવાનું હોય, કે અઠવાડિયા સુધી એનું વિઘટનની ગરમી એની અંદર ઓછી થાય એટલા માટે નિયમિત એને પાણીનો છંટકાવ કરી અને એના ઉપર છાણની રાબડી નાખી અને કોહવાય એટલું
નરમ મુલાયમ અને નરમ જેવું બનાવી અને પછી એને પહેલા થરમાં આપણે પાથરવામાં આવે છે. એના ઉપર બીજો થર તરીકે આપણે સેન્દ્રીય જે ખોરાક તરીકે આપણે છાણિયું ખાતર છે એ છાણિયા ખાતરને આપણે એના ઉપર જે આપણે છાણિયું ખાતર પાથરી દેવું જોઈએ. એના પછી આપણે 1x1.5 મીટરના પ્રમાણે 1000 થી 1500 અળસિયા એની અંદર આપણે નાખવાના આવે તો એને આપણે પૂરું સેન્દ્રીય ખાતર આપણે માળી નાખી શકીએ. અળસિયા નાખ્યા પછી આપણો જે લીલો જે ખાસ કરીને લીલો ચારો છે, લીલો જે કંઈ લીલા પાંદડા છે, શાકભાજીના કટિંગ છે કે જે કંઈ વેસ્ટ મટીરિયલ વધ્યું હોય કે જે કંઈ નિંદામણના કાંઠ છે એના ઝીણા કટિંગ કરી અને એના ઉપર આપણે 10 થી 15 સેન્ટીમીટર જેટલું આપણે એનું દળ બનાવી અને છાંટી એના ઉપર છાણની રાબ છાંટી અને એના ઉપર આપણે છેલ્લે થરમાં કોથળા છણના કોથળા આપણે નાખી અને એના ઉપર આપણે બેડ તૈયાર કરે છે. બેડ તૈયાર કર્યા પછી ખાસ કરીને શિયાળાની અંદર એક વખત આપણે દિવસમાં પાણીનો છંટકાવ કરવાનો રહે. સામાન્ય અળસિયાને 30 થી 40 જેટલું ભેજનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ કે જે એટલે એને સેન્સિટિવ ભેજનું એને વધારે પાણી વધારે બહુ વધારે પડતું પાણી પણ સહન નથી કરતા. માપસરના ભેજની અંદર એ જીવી શકે છે. 25 થી 30 સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનથી વધારે ઉષ્ણતામાન જાય તો પણ અળસિયાને એના જીવનમાં મુશ્કેલી ઊભી થાય અથવા તો એનું મૃત્યુ પણ થઈ શકે. અળસિયાનું ખાતર જો સારું આપણે એનો ખોરાક આપણે પૂરો પાડ્યો હોય તો સારું વિઘટન કરેલું ને જો ખોરાક હોય તો અળસિયાનું જે ખાતર છે એ 40 થી 50 દિવસની અંદર તમને અળસિયાનું ખાતર મળતું થાય છે. અને ખાસ કરીને અળસિયાનું ખાતર જ્યારે તૈયાર થાય તો 40 થી 45 દિવસે અથવા તો 60 થી 70 દિવસે ખાતર તૈયાર ત્યારે એને 3 કે 4 દિવસ કે 5 દિવસ સુધી એને પાણી આપવાનું બંધ કરવાથી અળસિયા જે છે ઉપર હોય એ નીચે ઉતરી જાય. પછી અળસિયાને ઉપરનો જે થર છે 10 સેન્ટીમીટરનો થર હોય એનો ભેગો કરીને ઢગલી કરી દેવાની તો એને આપણે 12 કલાક જેટલું કે 24 કલાક જેટલું મૂકી દઈએ ઢગલેની અંદર જેટલા એના અથવા તો અળસિયા હોય જમીનમાં ઉતરી જાય. પછી એને ઉપર ભેગું કરી અને છાંયણે સૂકવી અને છાંયણીથી આપણે ચાળી અને એ અળસિયાનું ખાતર આપણે મેળવી શકીએ. 10x1નું બેડ હોય તો તમારે વર્ષે 6 વખત આપણે એને રસિયાનું ખાતર આપણે મળી શકીએ છીએ. 1000 થી 1500 કિલો જેટલું આપણે એનું અંદર છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા ન્યૂઝ 18 ગુજરાતી A/101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 38005.